અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં મચ્છરજન્ય કેસીસ અટકાવવા માટે અલગ અલગ કામગીરી હેલ્થ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે, જેમાં મુખ્યત્વે ઘરે ઘરે જઈને જે ઘરોમાં બિનવપરાશી પાણી ભરાઈ રહેલું હોય તેનો નાશ કરવામાં આવે, તેમાં કદાચ મચ્છરના પૂરા મળી આવે, લોકોને જાગૃત કરવામાં આવે તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અંદાજિત 500 જેટલા મેન પાવર આઉટસોર્સિંગ મારફતે લેવામાં આવેલા છે અને તેઓ મારફતે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે સ્લમ વિસ્તારમાં આશા બહેનો દ્વારા, ફિમેલ હેલ્થ વર્કર દ્વારા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા આ પ્રકારની કામગીરી સઘન સ્વરૂપે થાય, આઈડી એક્ટિવિટી કરવામાં આવે તે પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે. મલેરિયા વિભાગના વર્કર દ્વારા ઘરે ઘરે જઈને ફોગિંગની કામગીરી પણ આ સાથે કરવામાં આવી રહી છે. મુખ્યત્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ પ્રિમાઇસીસ છે, આઈધર એ આંગણવાડી હોય, સ્કૂલ હોય, વોટર ડિસ્ટ્રીબ્યુશન, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, હેલ્થ સેન્ટર હોય, હોસ્પિટલ હોય, આ તમામ લોકેશન પર એક નોડલ ઓફિસર નક્કી કરવામાં આવેલા છે અને જેઓ પોતાના પ્રિમાઇસીસના મચ્છરનું બ્રિડિંગ ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. તેમ છતાં પણ આવા કોઈ બ્રિડિંગમાં, આવી કોઈ જગ્યામાંથી બ્રિડિંગ જણાય તો કોર્પોરેશનના અધિકારીઓનું પણ એક ચેકિંગ કરવામાં આવે છે અને જરૂર જણાય તો પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી રહી છે. આ જ સાથે સાથે જે પ્રાઇવેટ પ્રિમાઇસીસ છે, આઈધર એ કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે અન્ય કોઈ કોમર્શિયલ પ્રિમાઇસીસ હોય, તેનું પણ ચેકિંગ આજે હાથ ધરવામાં આવેલું છે. કોર્પોરેશનમાં અંદાજિત 700 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ હાલમાં કાર્યરત છે, તે પૈકી આજે મેક્સિમમ કન્સ્ટ્રક્શન સાઇટમાં ચેકિંગ થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અત્યાર સુધી બપોરના સમય સુધી આ પ્રમાણે 7 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને સીલ કરવામાં આવેલી છે અને આ કાર્યવાહી આજના દિવસમાં ચાલતી રહેશે, જેનું સાંજે અપડેટ કરવામાં આવશે. તદઉપરાંત મચ્છરજન્ય કામગીરીના ભાગરૂપે જે પણ સિટીમાં તળાવ આવેલા છે એ તળાવ માટેની કામગીરી પણ આજે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં રજૂ કરવામાં આવેલી હતી, જે પૈકી દક્ષિણ ઝોનમાં, પૂર્વ ઝોનમાં, ઉત્તર પશ્ચિમ ઝોનમાં અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં તળાવની સફાઈની કામગીરીનું કામ કમિટીમાં રજૂ કરવામાં આવેલું હતું. આ કામોને ડિસેમ્બર 2024 સુધી મંજૂરી આપવામાં આવેલી છે અને આ સમય બાદ આ ટેન્ડરમાં વધુ લોકો પાર્ટિસિપેટ કરી શકે તે પ્રકારનું નવેસરથી ટેન્ડર થાય તે પ્રકારની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.